નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે આપણે આવનારી ગુજરાત સરકારની ભરતીમાં ઉપયોગી એવા મોસ્ટ ટાઈમપી 50 પ્રશ્નોનો એક વિડીયો લઈને હાજર થયા છીએ. આ વિડીયો મોસ્ટ ટાઈમપી છે. જો તમે ગુજરાત સરકારની ભરતીની પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. આ ભાગ 32મો છે. જમે 31 ભાગ ન જોયા હોય તો આઈ બટનમાં જઈને જોઈ લેજો, હું તમને આઈ બટનમાં બધા ભાગ આપી દઈશ. પ્લેલિસ્ટની પણ મુલાકાત લેજો. પ્લેલિસ્ટમાં બધું ટોપિકવાઇઝ મૂકેલું છે, તમારે કોઈ પણ મટીરિયલની જરૂર પડશે નહીં. તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમ પી વિડીયો ચાલુ કરીએ. અમૃતનો સમાનાર્થી શબ્દ આપો, પિયુષ. મિતાહારીનો વિરુદ્ધી શબ્દ આપો, એકરાંતિયુ. આ અવારનવાર લગભગ મોટાભાગની પરીક્ષામાં આવે છે, મોસ્ટ ટાઈમપી કહેવાય. સાચી જોડણી આપો, અતિથિ. તો અતિથિ. ખર, લંબકર્ણ, હય, ગધેડું, શું અલગ પડે? હય. અગ્રસથી ઉલટા અર્થવાળો શબ્દ કયો? અનુજ. મિત્રો, આ ગુજરાતી વ્યાકરણ છે, 25 માર્કનું દરેક પરીક્ષામાં હોય, તમારે ફરજિયાત કરવાનું રહેશે. સુરત, તુજ રડતી સુરત, અલંકાર ઓળખાવો. યમક. દુઃખદ શબ્દનો સમાસ ઓળખાવો, ઉપપદ. શ્રોતા વક્તા, તો ગ્રાહક, વેપારી. વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે, અલંકાર ઓળખાવો, સજીવારોપણ. પ્રશ્ન 60. માથું મારું, રૂઢિપ્રયોગ સમજાવો, દખલગીરી કરવી. પેલી નેહા છે તે ખૂબ ડાહી છે, સર્વનામ ઓળખાવો. તે નામની જગ્યાએ જે પણ વપરાય તેને સર્વનામ કહેવાય. અકર્મીનો પડ્યો કોણો, કમનસીબ વ્યક્તિને માથે જ દુઃખ આવે છે. જેનું મન ભમી ગયું છે અન્ય ઠેકાણે તેવું, અન્ય મનસ્ક. હાથી મદન્યું, તો ગધેડું, ખોલકું. આ બધા મોસ્ટ ટાઈમપી પ્રશ્ન કહેવાય. પ્રશ્ન 65. પૃથ્વી, બુધ, ગુરુ, ચંદ્ર, શું અલગ પડે? ચંદ્ર, કેમ કે બીજા બધા ગ્રહ છે અને ચંદ્ર એક ઉપગ્રહ છે. તમારામાં સામાન્ય બુદ્ધિ હોવી જોઈએ, આ બધા સામાન્ય બુદ્ધિના પ્રશ્ન કહેવાય. તમને હરેક વસ્તુનું જ્ઞાન હોય તો તમે પરીક્ષા પાસ કરી શકો, નહીંતર પાસ કરી શકો નહીં. ધ સિટી વોઝ પ્લગ્ડ ઇન ટુ ડાર્કનેસ ડ્યુ ટુ અ હેવ. નિતિક એન્ડ દેન અર બ્રધર ધે હેલ્પ ઇચ અધર. મેથેમેટિક્સ ઇઝ અ ડિફિકલ્ટ સબ્જેક્ટ. કેટલ અર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. આ અંગ્રેજી છે તે પણ 25 માર્કનો હોય છે, અંગ્રેજી વ્યાકરણ. અને મેરિટ પણ અંગ્રેજી વ્યાકરણ જ બનાવે છે. ધીસ ઇઝ ધ પર્સન બ્લેન્ક હેલ્પ મી. હુ હેલ્પ મી. ધેટ ઇઝ ધ સેમ બુક એઝ આઈ હેવ. આનંદ પ્લેઝ બિલિયર્ડ્સ. આઈધર ઓફ ધેમ ઇઝ સ્ટોલન માય વોચ. અંગ્રેજી સાવ સહેલું આવે છે, તમને થોડીક મહેનત કરશો એટલે બધું આવડી જશે, તમારે ફરજિયાત કરવું પડશે. ડુ યુ સી ધ બ્લુ સ્કાય. પ્રશ્ન 75. માય બ્રધર ઇઝ એન MCA સ્ટુડન્ટ. અ પ્લેન વર બ્રેડ ઇઝ મેડ અ બેકરી. હુ ડીડ યુ મીટ. હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ ફ્રોમ હિયર. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અંડર ધ રી. પ્રશ્ન 80. આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક બિફોર આઈ લેફ્ટ ધ ઓફિસ. અ સાયકલ સવાર 3 મિનિટમાં 0.9 કિલોમીટર અંતર કાપે તો તેની સ્પીડ કેટલી? 18 કિલોમીટર.
જો કોઈ સંખ્યાના 20% 120 હોય તો તે સંખ્યાના 20% કેટલા થશે? 720. આ મોસ્ટ આઈમ્પી છે. 36 વ્યક્તિ એક કામ 10 દિવસમાં કરે તો 8 દિવસમાં પૂરું કરવા કેટલા વ્યક્તિ જોઈએ? 45. મિત્રો, આમાંથી લગભગ આવા જ બધા પ્રશ્ન આવે છે. જો 4 × 3 = 48, 6 × 2 = 48, 5 × 2 = 40 હોય તો 6 × 5 = 120. 3, 7, 16, 35, 74 અને 153. 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જઈ રહેલા કાર 81 કિલોમીટરનું અંતર કેટલા સમયમાં કાપશે? 2 કલાક અને 15 મિનિટ. કઈ સંખ્યાને 7 થી ગુણીને 7 ઉમેરતા 56 આવે? 7. પ્રશ્ન 89. એક સંખ્યાના 73% અને 58% વચ્ચે 960નો તફાવત છે તો તેના 22% કેટલા થાય છે? 1408. 48, 24, 6, 3 અને 1.5 સમજૂતી પણ આપેલી છે, જોઈ લેજો. બધાના ભાગ્યા 2, 2, 2, 3 કરેલા છે. પ્રશ્ન 91. 1 થી 24 સુધીના અંકોનો સરવાળો કેટલો થાય? 300. આ આઈએમપી છે. કેટલા રૂપિયાથી વધારે રકમના આર્થિક વ્યવહારમાં રેવન્યુ સ્ટેમ્પનો ઉપયોગ કરવો પડે? 5000 થી વધારે. 2, 4, 12, 48 અને 240. આ મેન્ટલ એબિલિટીનો પ્રશ્ન કહેવાય. 1 ગેલન = કેટલા લીટર થાય? 4.5 લીટર. 8576, 5878, 4138 તો 1234. અહીંયા સમજૂતી આપેલી છે. CD = 12, D = 20 હોય તો EF = 30. 280/100 તો કેટલા થાય? 2. આ મોસ્ટ આઈએમપી છે. મીટર લાંબી ટ્રેન એક થાંભલાને 1/2 મિનિટમાં પસાર કરે તો ટ્રેનની ઝડપ કેટલી? 48 કિલોમીટર. ટ્રેનનો એક પ્રશ્ન અવશ્ય આવે છે. આમાંથી જેટલા છે એટલા કરશો, એટલો ટોપિક કરવાના. તમારે 100 એ 100% એટલામાંથી જ આવે. એની પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરજો, આપણે તેનો એક લાઈવ વિડીયો બનાવીશું. 1, 4, 9, 16, 25 અને 36. તે વર્તુળો પરી કેટલો જેનો વ્યાસ 21 સેન્ટીમીટર છે? 66 સેન્ટીમીટર. તો મિત્રો, આ હતા મોસ્ટ આઈએમપી 50 પ્રશ્ન. એની પ્રોબ્લેમ કમેન્ટ કરજો, વધુમાં વધુ શેર કરજો. 3 તારીખે PIની એક્ઝામ છે. કોલ લેટર ડાઉનલોડ કરી લેજો જો તમે પરીક્ષા આપતા હોય તો. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. તો મિત્રો, બાય, ગુડ લક.